મિત્રો એબીસી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ભિલોડાની ઘટના, ભિલોડા ખેતીવાડી કેન્ટીન માં જમવામાં આવેલ જીવાત, આરોગ્ય સાથે ચેડા કરતો ભિલોડા ખેતીવાડી બજાર, સ્વચ્છતાની વાતો કરતી સરકારના ધબડકા। બીજી પાર્ટી થી We'll be right back।
મારું નામ રાવણ મનોજકુમાર ભીમજી ભાઈ છે, વોકાનેરનો છું, એપીએમસીમાં ડ્રાઈવર છું. ખાવા બેઠો તો ભાતમાં હિયળો આવી છે. કેટલી હિયળો આવી? 3-4 દેખાય છે. ભાત મૂકીને ખાધા વગર ઊભો થઈ ગયો. મોડું થાય લગ્નમાં જવું અને વહુને પેટમાં દુખે દૂધ પીએ ને હવે ઇસકે ઉલટી ઝાડા ઉગે લડકી કે ખરાબ દૂધ કનાળાથી દૂધ આવે છે ભાઈ અમે લઈએ અને બીજા મેરે સામને દો સાબ લેતે ઉનકા ભી ફટ ગયા અમારા ભી ફટ ગયા દોનો કા દૂધ મેને બોલા સુબહ ઉનકે આપકા દૂધ એ કે મેને પિયા નહીં બેન રાત કો રખ દિયા ગરમ તો ફટ ગયા ઉસ આપકો ભી બોલા હૈ તો બોલના કે સાહેબ સેમ્પલ રાખો ઉનકો પૂરા રબડ કે ચિગમ હો ગયા જીતના ઉસકો બતાઓ 10 મીટર રસ્સી બન જાયેગા યે એસા દૂધ હૈ
આ ભેળસેળયુક્ત દૂધ રેલવે કોલોની અંદર વેચાણ થાય છે અને જો આ હાલત દૂધની કેમિકલયુક્ત દૂધની હાલત આવી રીતે હોય તો પેટની અંદર જાય તો માણસની પરિસ્થિતિ શું થાય, તો આને માટે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવી જોઈએ અને દૂધ વેચનાર ઉપર કાનૂની પગલાં લેવા જોઈએ. અરવલ્લી જિલ્લામાં લૂંટારાઓને જાણે લૂંટનું લાયસન્સ મળી ગયું હોય તેમ પોતાના કારસ્તાનો કરી રહ્યા છે. હવે લૂંટારાઓ ઘર કે દુકાન નહીં પણ હાઈવે પરથી પસાર થતા ટ્રક ચાલકોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે જિલ્લામાંથી પસાર થતા એક ટ્રક ચાલકને લૂંટારાઓએ બંધક બનાવી ચલાવી લાખોની લૂંટ. વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લામાં લૂંટ, ઘરફોડ, ચોરી જેવા ગુનાઓમાં ઓછા થવાને બદલે વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર જિલ્લામાં પસાર થતો પરપ્રાંતીય ટ્રક ચાલક ઇસરોલ ગામ પાસે લૂંટાયો છે. રાત્રિના સમય દરમિયાન 5-6 સત્સો એ મોડસ ઓપરેટી લૂંટની ઘટનાએ અંજામ આપ્યો છે. ટ્રક ચાલકના કહેવા પ્રમાણે રાત્રિના સમયે મોડાસાથી સામળાશી જતી ટ્રક ઇસરોલ ગામ પાસે તીક્ષ્ણ વસ્તુ વડે પંચર કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રક ચાલક અને કંડક્ટર ટ્રકનું ટાયર બદલી રહ્યા હતા. તે અરસામાં અજાણ્યા 5-6 સત્સો એ પાછળથી આવી ટ્રક ચાલકને પાસેના ખેતરમાં લઈ જઈ મૂંઢમાર માર્યો હતો. લૂંટારાઓએ ટ્રક ચાલકને લાકડાના ધોકાથી માર માર્યા બાદ આ શખ્સોએ પૈસાની માંગણી કરી હતી. સમગ્ર ઘટનાથી ડરીને કંડક્ટર ત્યાંથી બીકના માર્યો ભાગી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનામાં લૂંટારાઓ ટ્રકમાં પડેલી કેસ 3.67 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. મેરા નામ વિશારદ ખાન હે. હમ જા રહે થે અપને શામલાજી બાર્ડર કી તરફ. રાસ્તે મેં ગાડી કા ટાયર ફટ ગયા. हम टायर चेंज कर रहे थे, वो इतने में कुछ लोग आ निकले वहाँ झाड़ियों से, जिन्होंने उस ड्राइवर मेरे की भी मारपीट की और मेरी भी. फिर मैं वहाँ से भाग के एक होटल पे पहुँचा और वहाँ से पुलिस को इन्फॉर्मेशन किया और पुलिस ने हमारी हेल्प की. ड्राइवर का क्या हुआ? ड्राइवर को मारपीट की और ड्राइवर हॉस्पिटल में है. पैसे वैसे वो ड्राइवर को मालूम होगा, सीनियर को. 3 गाड़ियों का भाड़ा था उसमें, तो वो बराबर से उसी को मालूम होगा सीनियर को. करीबन कितने पैसे हो गए सर? 3 से ऊपर है. જી હા. આજરોજ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં મોડાસાથી શામળાજી જતા રોડ તરફ ઇસરોલ ગામની સીમમાં ફરિયાદી નસીર અહેમદ, કે જેઓ જમ્મુ કાશ્મીરથી ટ્રક લઈ અને બરોડા ગયેલા હતા, ત્યાંથી પરત આવતા હતા ત્યારે રાત્રિના 1:15 થી 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન એમની ટ્રકના ટાયરમાં પંચર થતા એ તથા એમના ક્લીનર ટ્રકનું ટાયર બદલવા માટે ઉતરેલ દરમિયાન બાજુના ખેતરમાંથી અજાણ્યા 5-6 ઈસમોએ આવી આ બંને ઉપર ધોકાથી હુમલો કરી અને ત્યારબાદ ડ્રાઈવરને બાંધી દીધેલ અને ટ્રકમાંથી તેમની પાસે રહેલ 3,67,000 રૂપિયાની લૂંટ કરેલ, જે અન્વયે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 395-397 મુજબ ધાડનો ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાને શોધવા માટે અરવલ્લી જિલ્લા પોલીસની મોડાસા રૂરલ, શામળાજી, મોડાસા ટાઉન, એલસીબી, એસઓજી તમામની અલગ અલગ ટીમ બની અને ગુનો શોધી કાઢવાના પ્રયત્નો હાલ ચાલુમાં. જી મેરા નામ નસીર અહેમદ હૈ. जे एंड के का रहने वाला हूँ मैं, डिस्ट्रिक्ट पुनश का. ये शामला जी के बीच से, के मोडासा से शामला जी के बीच में हमारी गाड़ी का टायर पंचर हो गया. उन लोग 5-6 लोग थे, 5-6 लोग ने टायर को पता नहीं कट लगाया, पता नहीं क्या किया उन्होंने, कुछ डाला हुआ था रोड में, तो उसमें हम टायर बदल रहे थे, टायर पंचर हो गया. जब फट गया तो हमें मार पिटाई की वहाँ से 5-6 लोगों ने, मुझे खींच के खेत में ले गए, खेत में मुझे बांध दिया और मेरी एक बाजू भी तोड़ दिया, एक टांग भी.
तो वहाँ खेत में मुझे मार मार के उन्होंने बोला, पूछा कि कितने गाड़ी में बता पैसे कहाँ रखे हैं। तो उन्होंने गाड़ी की जमा तलाशी की, उसमें से 370,000 रुपया था, तो वो सारे निकाल के ले गए। उसके बाद वहाँ पुलिस पहुँची, वो पहुँचे वहाँ दूसरे रोड वाले, रोड वालों को हमने बोला कि भाई हाथ दिया, वो रुक के उन्होंने उठाया मुझे, तो मुझे उठा के तो उन्होंने पुलिस बुलाई और एम्बुलेंस बुलाई, वहाँ से मुझे हॉस्पिटल पहुँचाया गया। भाई साहब 6-7 आदमी थे हमारे साथ जो मार रहे थे बराबर, मेरे साथ दूसरा लड़का था वो भाग गया वहाँ से, जब उसको 2-4 चोटें बजी तो वो वहाँ से भाग गया, वो मेरे मुझे पकड़ के ले गए, खींच के मेरे हाथ बांध दिए पीछे और टांगों पर मारना शुरू कर दिया उन्होंने राड की। वहुनो गुस्सो एटलो हतो के तेना पति ने पण मार मार्यो हतो।
વહુની આ કરતૂતથી હાલ સાસુ હોસ્પિટલમાં સારવારથે પહોંચી ગયા છે. ભોગ બનનાર સાસુના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલે પીડિત સાસુનું દાઝી જવાથી ભિલોડાની સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે દાખલ થયા છે. ડોક્ટરના જણાવ્યા મુજબ ભોગ બનનાર મહિલાને આગ ચંપાથી શરીરનો 18-20% જેટલો ભાગ બળી ગયો છે. તો ડોક્ટરે બર્નિંગ કેસને ગંભીરતાથી લઈ તુરંત સારવાર હાથ ધરી હતી, જેમાં પીડિત સાસુને પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. વિશેષ વિગત અનુસાર સાસુ વહુના ઝઘડા માટે કેસની ગંભીરતા લઈ પોલીસે આરોપી વહુને જેલ હવાલે કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સાસુના નિવેદનના આધારે વહુ વિરુદ્ધ ફરિયાદ કરતા વહુએ જેલ જવાનો વારો આવ્યો છે. પતિના જણાવ્યા મુજબ સામાન્ય બાબત લઈને આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વહુએ સાસુને મારવાની કોશિશ કરી છે. સદભાગ્યે સાસુનો બચાવ થયો છે. જ્યારે આરોપી વહુ વિરુદ્ધ 360 અને 323 મુજબ ગુનો નોંધી હિંમતનગર જેલમાં મોકલી આપી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. શું નામ તમારું? લલિતાબેન દિનેશભાઈ કોટવાળ. શું બની તું? છોકરાને મારતી હતી એટલે મને ના કહ્યું, એટલે તો કોણ બોલવા વાળી, એટલે એમ કરીને એને કેરોસીન જરા નાખીને દિવાળી ચીકી દીધી. કાંઈ મેં તો પેલા મારવાનું ને કરવાળા નથી, લઈ લઈને મારવા દોડે નહીં કે, એટલે તે દાડે મારતી હતી. મને ના કહ્યું એટલે મને તો કોણ બોલવા વાળી એમ કરીને કેરોસીન નાખી દીધું. છોકરો તો મારે એટલે નહી જવું એટલે રોતો રોતો. ગયા પરમ રોજ વિપુર ગામે ઉર્મિલાબેન તથા તેના પતિ ગણપતભાઈ બંને ઝઘડતા હોય, જેઓને છોડાવવા માટે તેમને છોડાવવા માટે લલિતાબેન વચ્ચે પડતા લલિતાબેનને તેમના દીકરાની વહુ ઉર્મિલાએ ઘરમાંથી કેરોસીનનો ડબલો લાવી કેરોસીન સાંટી દિવાસળી ચોપેલ અને લલિતાબેન દાજેલ તે દાજેલ હાલતમાં સિવિલ હોસ્પિટલ કોટેજ ભિલોડા ખાતે લાવતા અને કોટેજમાંથી ડોક્ટર શ્રી વર્ધી આપતા અમો જાતે જઈ ભોગ બનનારનું નિવેદન લેતા ગુનો 307-323 મુજબ બનતો હોય આ કામે તેમની ફરિયાદ લઈ અને ગુનો રજૂ કરવામાં આવેલ છે. અને આ કામે આરોપણભાઈ ઉર્મિલાબેન વાઇફ ઓફ ગણપતભાઈને ગઈકાલે અટક કરી નામદાર કોર્ટ કસ્ટડીમાં રજૂ કરતા નામદાર કોર્ટમાંથી જેલ વોરંટ ભરતા આ કામની તહોદાનુભાઈને હિંમતનગર ખાતે જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે. હું ડોક્ટર મંગલેશ કુમાર ગોવિંદભાઈ પટેલ કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે ફરજપર તારીખ 28-2016 હતો ત્યારે અંદાજે 7:55 PM દર્દી નામે લલિતાબેન દિલીપભાઈ કોટવાલ ઉંમર વર્ષ 50 વીરપુર ગામના વતની એવી ફરિયાદ સાથે આપણા ત્યાં આવેલા કે મતલબ વહુએ કેરોસીન છાંટીને એમને સળગાવેલા, તો એ દર્દીને જોતા તેમને 18-20% જેવું બર્ન્સ શરીરના ભાગ ઉપર જોવા મળેલ હતું, જે અત્યારે દર્દી સારવાર હેઠળ છે અને બસ એ સુધારો જોવા મળી રહ્યો છે. દર્દીમાં જરૂર લાગતું અમે સંપૂર્ણ રીતે અને સારવાર આપવા માટે કરીશું પ્રયત્ન. પોરબંદરનું ભાવપરા ગામ છેલ્લા 16 વર્ષથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. જરૂરિયાતમંદ પરિવારો વેચાતું પાણી પણ પી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી રહી છે. પોરબંદર જિલ્લામાં ગત વર્ષે પડેલા નૈવત વરસાદના કારણે આમ પણ જિલ્લાભરમાં પીવાના પાણીની સમસ્યા હાલ લોકોને સતાવી રહી છે ત્યારે પોરબંદરના ભાવપરા ગામે છેલ્લા 16 વર્ષથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. વિશેષ વિગત અનુસાર પોરબંદર હરસદ રોડ ઉપર આવેલા ભાવપરા ગામની વસ્તી માત્ર 2000ની છે. અહીં વરસાદ ધોધમાર પડે કે નહીવત ગામની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવતો જ નથી. એક નહીં બે નહીં છેલ્લા 16 વર્ષોથી
પીવાના પાણીની સમસ્યાનો સામનો આ ગ્રામજનો કરી રહ્યા છે. પીવાના પાણીનો કોઈ સ્ત્રોત જ ન હોવાને કારણે આ ગામમાં 70% લોકોને વેચાતું પાણી લઈ અને નિર્વાહ ચલાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ગામના પીવાના પાણીની સમસ્યા નિરાકરણ માટે કોઈ યોજનાનું આયોજન નહીં થતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. વિશેષ વિગતનુસાર ભાવપરા ગામમાં દરરોજ 3 જેટલા ટેન્કરો અને નાના મોટા વાહનો મળીને 40,000 લીટર જેટલું પાણી વેચાતું લઈ અને લોકો પીવે છે. આર્થિક રીતે સુખી સંપન્ન લોકો વેચાતું પાણી લઈને પી શકે છે, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો વેચાતું પાણી લઈને પણ પી શકે તેવી સ્થિતિ નથી. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. અહેવાલ સિદ્ધાર્થ પુત્તેલ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. આ ભાવપરા ગામમાં અમે આજ 15 વર્ષથી પાણી લઈએ બરોબર વેસાતું, તો એ પાણી પણ અમારે 800-900 રૂપિયાથી એક ટાંકો 5,000 લીટરનો મળે, તો એ વાપરવા માટે મહિનોથી 1.5 મહિનો લગણ ચાલે, તો આ પાણી મૂંઘવારી ને હિસાબે અમારે કેટલું પાણી અમારે પણ વેસાતું લેવું પડે છે. તો આ વેલાસર ભાવપરા ગામમાં વેલાસર મીઠું પાણી પોસાડો તેવી અમારી માગણી છે. આ મજૂર માણસ દરેક કે અમે આટલા આટલા કામ કરતા ઢરડા કરતા અને આવું મૂંઘવારું પાણી અમારે કઈ રીતના લેવું છે, આ અમારી વિનંતી છે ભાવપરા ગામની બરોબર સરકારી તરફથી. તો આ વેલાસર પાણી અમારા ગામમાં પોસાડો. બોલો. અમે 15 વર્ષથી આ ગામમાં રહીએ, અમારે પાણીની વ્યવસ્થા છે જ નહીં, અમારે મજૂરીની મજૂરી જડતી નહીં, કે છોકરાઓને ભણાવવા કે પાણીનું કરવું કે છોકરાઓને જમવાનું લેવાનું હોય, અમારે કોઈ રીતની આ અમારે સર્વસ્થા છે જ નહીં. આ ગામમાં ખાડા પાણીની હાજર છે, અમારે મજૂરીની હાજર છે અને અમારે પીવાના પાણીની હાજર છે. અમારે આ ગામમાં કેવી રીતે રહેવું, અમારે કેવી રીતે આ ગામમાં વેચાણ કરવો, તમે આ સરકારને અમારી માગણી છે. સરપંચ આવે ને જ્યાં જાય, અમારે કોઈ અમારા પાણીની કોઈ વેચાણ કરતા જ નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અરવલ્લી જિલ્લાના ભિલોડાની ઘટના. ભિલોડા ખેતીવાડી કેન્ટીનમાં જમવામાં આવેલ જીવાત. આરોગ્ય સાથે ચેડા કરતું ભિલોડા ખેતીવાડી બજાર. સ્વચ્છતાની વાતો કરતી સરકારના ધબડકા. ચિકન જેવા દોરડા આકારનો સર્જન. એબીજી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.